નમસ્કાર વહ્લા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન વિષયના પાઠ નંબર સોળ પાણી એક અમૂલ્ય સ્ત્રોત ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો તેમાં સૌ જોઈએ સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો તો તેમાં પેલું વાક્ય છે વિશ્વની નદીઓ અને તળાવમાં રહેલા પાણી કરતાં ભૂમિય જળ ખૂબ જ વધુ પ્રમાણમાં છે તો આ વિધાન ખરું છે એટલે કે ટી ઉપર ખરું કરશું બીજું છે માત્ર ગામડાના લોકો જ પાણીની અછતની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો વિધાન ખોટું છે એટલે કે એફ પર ખરું કરશું ત્રીજું છે ખેતરોમાં સિંચાઈ માટે નદીઓ જ એકમાત્ર સ્ત્રોત છે તો વિધાન ખોટું છે એટલે કે એફ ઉપર ખરું કરશું ત્યારબાદ છે ચોથું વરસાદે પાણીનો મુખ્ય સ્ત્રોત છે તો આ વિધાન સાચું છે ત્યારબાદ જોઈએ બીજો સવાલ ભૂગર્ભ જળની પુનઃ પૂર્તિ કેવી રીતે થાય છે તો જવાબમાં લખશું વરસાદનું પાણી અને અન્ય સ્ત્રોતો જેવા કે નદીઓ અને તળાવોનું પાણી જમીનમાં ઉતરતી જમીનની નીચે ઊંડાઈમાં આવેલ ખાલી સ્થાનો તથા તિરાડોને ભરી દે છે ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અંતઃશ્રવણ કહે છે આ પ્રક્રિયા દ્વારા ભૂગર્ભ જળની પુનઃ થઈ જાય છે ત્રીજો પ્રશ્ન છે પચાસ ઘરોની લાઈનમાં દસ ટ્યુબવેલ છે આની લાંબા ગાળે જળ સપાટી પર શું અસર થઈ શકે તો જવાબમાં લખશું પચાસ ઘરોની લાઇનમાં દસ ટ્યુબવેલ છે એટલે કે એક ટ્યુબવેલનું પાણી પાંચ ઘરોની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે આની જળ સપાટી પર ખાસ અસર ન થાય પરંતુ પાણીની અછતના દિવસોમાં જળ સપાટી નીચે ઉતરે વળી પચાસ ઘરો પાણીનો જરૂર કરતાં વધારે ઉપયોગ કરે તો આ દરે વપરાતું પાણી રહે તો તેને કારણે જળ સપાટી ઘણી જ નીચી ઉતરે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે જો તમને બગીચાની રખેવાલી માટે રાખ્યા હોય તો તમે પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કેવી રીતે કરશો તો જવાબમાં લખશું બગીચામાં છોડ અને વૃક્ષોને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરીશું એક લાઇનમાં વાવેલા છોડને નીક દ્વારા પાણી આપીશું મોટા વૃક્ષોને ગોળ ખાડો કરી પાણી આપીશું આ રીતે ઓછામાં ઓછો પાણીનો ઉપયોગ થાય તેમ કરીશું પાણીના વહન માટેની પાઇપમાંથી પાણી નકામું વહી ન જાય તેની કાળજી રાખીશું ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કયા કારણોસર ભૂગર્ભ જળ સપાટી નીચી થતી નથી જાય છે સમજાવો તો જવાબમાં લખશું ભૂગર્ભ જળ સપાટી નીચે થતી જવાના કારણો નીચે મુજબ છે જેમાં પહેલું કારણ છે જનસંખ્યામાં વધારો તો તેમાં લખશું વસ્તી વધારો થતાં લોકોને પાણીની જરૂરિયાત વધે છે પરિણામે વધુ બોરવેલ ખોદવા પડે છે અને તેમાંથી પાણી ખેંચવું પડે છે જે ભૂગર્ભ જળની સપાટી નીચે જવાનું કારણ બને છે ત્યારબાદ બીજું કારણ છે વધતા જતા ઉદ્યોગો તો તેમાં લખશું ઉદ્યોગોમાં પુષ્પળ પ્રમાણમાં પાણી વપરાય છે આ પાણી મોટે ભાગે બોરિંગ કરી ભૂગર્ભ જળ દ્વારા મેળવાય છે ઉદ્યોગો વધતા છૂટી અને પડતા જમીન ઘટે છે પરિણામે જમીનમાં પૂરતું પાણી શોષાતું નથી પરિણામે ભૂગર્ભ જળની પુનઃ થઈ શકતી નથી આથી ભૂગર્ભ જળ સપાટી નીચી થતી જાય છે ત્યારબાદ ત્રીજું કારણ છે કૃષિ પ્રવૃત્તિઓ તો તેમાં લખશું કૃષિ માટે પાણીની જરૂર પડે છે ઓછો વરસાદ અને અનિયમિત વરસાદને લીધે પાકને કૂવા કે બોરવેલ દ્વારા પાણી આપવું પડે છે બંધે નહેરીની વ્યવસ્થા નથી આથી બોરવેલ કે કૂવામાંથી પાણી ખેંચવું પડે છે જેટલું પાણી ઉપયોગમાં લેવાય તેટલા પાણીની પુનઃપૂર્તિ થઈ શકતી નથી આથી ભૂગર્ભ જળ સપાટી નીચે જાય છે ત્યારબાદ ચોથું કારણ છે ઓછો વરસાદ તો તેમાં આવશે ઓછો વરસાદ પડવાને લીધે જમીનમાં પાણીનું અંતરશ્રમન ઓછું થાય છે જો ભૂગર્ભ જળ વધુ વપરાય અને તેટલા પ્રમાણમાં ભૂગર્ભ જળની પુનઃ પૂર્તિ ન થાય તો ભૂગર્ભ જળની સપાટી નીચી જાય છે ત્યારબાદ પાંચમું કારણ છે જંગલોનો નાશ તો તેમાં લખશું જંગલોનો નાશ થાય છે અને ઉદ્યોગો તથા શહેરો સ્થપાતા જાય છે પરિણામે જમીનમાં પાણીના અંતરશ્રમન માટે અસરકારક વિસ્તારમાં ઘટાડો થાય છે શહેરો અને ઉદ્યોગોના પાકા રસ્તા વડે જમીનમાં પાણીનું શોષણ થતું થઈ શકતું નથી આથી ભૂગર્ભ જળની સપાટી નીચે જાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ યોગ્ય શબ્દો દ્વારા ખાલી જગ્યા પૂરો તેમાં સૌપ્રથમ છે એ લોકો ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા ભૂમિય જળ પ્રાપ્ત કરે છે તો જવાબમાં આવશે કૂવા અને બોરવેલ ત્યારબાદ બી છે ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા સ્વરૂપે પાણી જોવા મળે છે તો જવાબમાં આવશે પ્રવાહી અને વાયુ સી છે ભૂમિય જળ સ્તર ડી છે ભૂમિની અંદર પાણી શોષાવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબમાં આવશે અંતઃશ્રવણ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત નીચે આપેલ પૈકી પાણીની અછત માટે શું જવાબદાર નથી તો તેમાં ચાર ઓપ્શન છે પહેલો ઔદ્યોગિકરણનો વિસ્તાર બીજું વસ્તી વધારો ત્રીજું અતિવર્ષા ચોથું જળ સ્ત્રોતોનું અવ્યવસ્થાપન તો જવાબમાં આવશે ત્રણ અતિવર્ષા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ સાચો વિકલ્પ પસંદ કરો તેમાં જોઈએ પાણીનો કુલ જથ્થો તેમાં ચાર ઓપ્શન છે પહેલો ઓપ્શન છે વિશ્વમાં નદીઓ અને તળાવમાં અચળ રહે છે બીજું છે ભૂમિસ્તરોમાં અચળ રહે છે ત્રીજું છે સમુદ્રો અને મહાસાગરોમાં અચળ રહે છે અને ચોથું છે વિશ્વમાં અચળ રહે છે તો જવાબમાં આવશે પાણીનો કુલ જથ્થો વિશ્વમાં અચળ રહે છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ છે ભૂમિજળ અને ભૂમિય જળ સ્તર દર્શાવતું ચિત્ર દોરો અને નામ નિર્દેશન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ભૂમિય જળ સ્તર દર્શાવતું ચિત્ર દોરવાનું રહેશે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને તેમાં નામ નિર્દેશ કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર